गुड मॉर्निंग स्टूडेंट्स एस वाई बीकॉम सेम थ्री लास्ट लेक्चर में आप डिस्कस करूँ चैप्टर फर्स्ट अकाउंटिंग थ्री वेल्युएशन ऑफ गुडविल एम आप इंट्रोडक्शन जो कंसेप्ट जो मीनिंग जो एने स्टेप्स जो कि के स्टेप्स फॉलो करवाना है आज आप जुशु प्रेक्टिकल सम बैलेंस शीट ऑफ एक्विटी लिमिटेड वाज एस फॉलो बैलेंस शीट तुमने आपेली छे लायबिलिटी रुपीस एसेट्स रुपीस इक्विटी शेयर कैपिटल एक शेयर नी प्राइस छे 10 रुपया एवा टोटल 180,000 शेयर छे रिजर्व सरप्लस 20,000 क्रेडिटर्स 50,000 बिल्स पेएबल 20,000 एक्सपेंस आउटस्टैंडिंग 5,000 गुडविल 10,000 प्लांट मशीनरी 1,20,000 फर्निचर 5,000 स्टॉक 80,000 डेप्टर्स 40,000 प्रीपेड एक्सपेंस 3,000 कैश और बैंक 70,000 टोटल करो छो बने बाजू एटले बैलेंस शीट ऑलवेज टेली थती होय छे एटला माटे टोटल छे 2,75,000 आ जे एसेट्स नी वेल्यू आईपी छे बुक वेल्यू कहेवाय छे नीचे जे एडिशनल इन्फॉर्मेशन में आईपी होय छे एने मार्केट वेल्यू कहेवाय छे एडिशनल इन्फॉर्मेशन इज गिवन बिलो फर्स्ट टाइप पूछे प्लांट टाइप पूछे 1,10,000 फर्नीचर 6,000 स्टॉक 87,000 डेप्टर्स 36,000 प्रॉफिट आफ्टर टैक्स 3 इयर्स 3 वर्ष नो प्रॉफिट आपी दीधेलो छे 2010, 11, 12 30,000, 33,000, 31,000 वे टाइप पूछे 1, 2, 3 रीजनेबल रिटर्न ऑन कैपिटल इन्वेस्टमेंट इन सच टाइप ऑफ बिजनेस इज 10% रिटर्न ऑन कैपिटल जे इन्वेस्ट करी छे ना 10% एंड एक्सपेक्टेड रेट ऑफ रिटर्न मले छे Ascertain amount of goodwill on the basis of 3 years purchase on the basis of weighted average profit for the last 3 years 3 વર્ષ ની goodwill find કરવાનું એને કીધું છે આપણે net assets find કરી છે ત્યારે fixed assets અને current assets is consider કરી છે જ્યારે નવી value આપી હોય છે ત્યારે નવી value consider કરવાની હોય છે plant machinery stock અને debtors 4 ની નવી value આપી છે બાકી old value જે book value હોય છે એ consider કરવાની હોય છે अमाउंट पहला एक्सप्लेन करी कि जेने खास तमारे समझवानी कि अमाउंट शू केवा मांगे छे गुडविल ना 5 स्टेप्स आपणे जे आगळ लिखा तई फॉलो करवाना छे फर्स्ट टाइप पूछे नेट एसेट्स फर्स्ट स्टेप छे नेट एसेट्स इज इक्वल टू टोटल एसेट्स माइनस टोटल लायबिलिटी टोटल एसेट्स मां कई आवशे फर्स्ट जोता जे एडिशनल इन्फॉर्मेशन मां ए पूछे ई छे प्लांट 1,10,000 फर्नीचर 6,000 स्टॉक 87,000 અને ડેટર્સ 36,000 જો પ્લાન્ટ 1,10,000 ફર્નિચર 6,000 સ્ટોક 87,000 ડેટર્સ 36,000 જે આપ્યું તું એઝ ઇટ ઇઝ તમે એડિશનલ ઇન્ફોર્મેશનમાં વેલ્યુ હતી ઈ કન્સિડર નવી વેલ્યુ કન્સિડર કરી છે એના સિવાયનું બાકી શું રહે છે એસેટ સાઇડ જોતું જવાનું ગુડવિલ છે કે જે તમારે ઇનટેન્જીબલ એસેટ્સ છે ને ગુડવિલનું તો તમારે ફરીને પુનઃ મૂલ્યાંકન કરવાનું છે વેલ્યુએશન નવી કાઢવાની છે એટલા માટે ગુડવિલ આમાં કન્સિડર ક્યારેય પણ થશે નહીં પ્લાન્ટ આવી ગયું છે ફર્નિચર આવી ગયું છે સ્ટોક આવી ગયો છે ડેપ્ટર્સ આવી ગયા છે પ્રીપેડ એક્સપેન્સ અને કેશ એન્ડ બેંક કે જે તમારી કરંટ એસેટ છે કે જેને અહીંયા તમારે લીધા નવી વેલ્યુ નથી આપી એટલા માટે બુક વેલ્યુ તમારે લેવાની છે 3,000 અને 17,000 3,000 પ્રીપેડ એક્સપેન્સ કેશ બેંક 17,000 ટોટલ તમે કરો છો એટલે ટોટલ થશે 2,59,000 2,59,000 ટોટલ લાયબિલિટીઝમાં આપણે ફર્સ્ટ જોઈએ ઇક્વિટી શેર છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં લાયબિલિટીની ક્યારે ઇન્ફોર્મેશન હોતી નથી સમટાઈમ્સ હોય છે બાકી આઈપી હોતી નથી ઇક્વિટી શેર કેપિટલ આપ્યું નથી રિઝર્વ ઇક્વિટી શેર કેપિટલ છે કે જે કંપનીની મૂડી છે કે જે કંપનીની લાયબિલિટીઝ તરીકે તમારે કાઉન્ટ કરાતી નથી રિઝર્વ એન્ડ સરપ્લસ કે જે તમારું ભંડોળ છે અનામત અને ભંડોળ કે જે તમારું ફંડ કહેવાય છે કે જેને તમે લાયબિલિટીઝ કહી શકો ને કંપની માટે ક્રેડિટર્સ બિલ્સ પેબલ અને એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાના બાકી ખર્ચા દેવી હુંડી અને લેણદારો કે જે તમારા શું છે કંપનીની લાયબિલિટી દેવું કહેવાય છે એટલે ત્રણ વેલ્યુ છે એઝ ઇટ ઇઝ લેવા છે 50,000, 20,000 અને 5,000 ટોટલ લાયબિલિટીઝમાં આપણે લખીએ છીએ 50,000 ક્રેડિટર્સ બિલ્સ પેએબલ 20,000 આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 5,000 એટલે ટોટલ થાય છે 75,000
259,000 માઇનસ 75,000 એટલે તમને આન્સર મળે છે 184,000 નેટ એસેટ્સ. ટોટલ એસેટ્સ માંથી ટોટલ લાયાબિલિટી માઇનસ કરતા અમાઉન્ટ આવે છે 184,000. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ નો આન્સર આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળી ગયો છે. જુઓ નેટ એસેટ્સ કેટલી આવી છે આપણે 184,000. સેમ ઈ જ અમાઉન્ટ આપણે લઈ છીએ 184,000 નેટ એસેટ્સ માઇનસ નીલ કેમ લખ્યું છે કેમ કે ઇક્વિટી શેર કેપિટલ જ આપી છે, પ્રેફરન્સ શેર કેપિટલ લાયાબિલિટી સાઈડ આપી દીધી નથી. એટલા માટે કે પ્રેફરન્સ શેર કેપિટલ પણ નીલ છે, કઈ આપ્યું નથી. જો એની અમાઉન્ટ આપી હોત તો અહીંયાથી લેસ થાત, પણ આપી નથી એટલા માટે 184,000 માઇનસ ઝીરો. એટલે કેપિટલ એમ્પ્લોયડ આપણને મળે છે 184,000 એઝ ઇટ ઇઝ. એના પછીનું સ્ટેપ છે એક્સપેક્ટેડ પ્રોફિટ. કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. કેપિટલ એમ્પ્લોયડ આપ્યું છે 184,000 મલ્ટીપ્લાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણે લાસ્ટ પોઈન્ટ નંબર 3 આપ્યો છે. જોઈએ જો ધ રીઝનેબલ રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન સચ ટાઈપ ઓફ બિઝનેસ ઇઝ 10%. 10% એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપી દીધો છે, એ જ તમારે કન્સિડર કરવાનો છે. દરેક સમમાં રેટ આપી દીધો છે, આપણે જાતે લેવાનો નથી. 184,000 જે કેપિટલ એમ્પ્લોયડ આવ્યું છે મલ્ટીપ્લાય 10% એટલે તમને આન્સર મળે છે 18,400. એના પછી ઇયર પ્રોફિટ અને વેટ ત્રણેયની ઇન્ફોર્મેશન બુકમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપી દીધી છે. 31st 2010, 11 અને 12. 30,000, 33,000, 31,000 વેટ 1, 2, 3 જો આગળ આપણને આપી દીધી છે ઇન્ફોર્મેશનમાં. સી 2010, 11, 12 30,000, 33,000, 31,000, 1, 2 and 3. હવે શું કરવાનું છે, વેઇટેજ એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે. 30,000 × 1 એટલે 30,000, 33,000 × 2 એટલે 66,000, 31,000 × 3 એટલે 93,000. ટોટલ તમે કરો છો એટલે આન્સર મળે છે 189,000. વેઇટેજ એવરેજ પ્રોફિટ મળે છે 189,000. વેઇટ નો ટોટલ કરો છો કેટલો થાય છે, 3 + 2 + 1 = 6. નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ જઈએ. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ વેઇટેજ એવરેજ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. વેઇટેજ એવરેજ પ્રોફિટ કેટલો આપ્યો છે, 189,000. અહીંયા જોઈએ છીએ આપણને જે મળ્યો છે એ 189,000 ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. ટોટલ વેઇટ કેટલું છે, 6, એટલે આન્સર મળે છે 31,500, 31,500. એના પછીનું સ્ટેપ છે સુપર પ્રોફિટ. નેક્સ્ટ સ્ટેપ 4, સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ આપણને મળ્યો કેટલો, 31,500, પણ એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને સ્ટેપ નંબર 2 મળ્યા હતા. જુઓ સોરી સ્ટેપ નંબર 3 એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો મળ્યો છે, 18,400. ઈ જ અમાઉન્ટ અહીંયા લેવાની છે, 31,500 માઇનસ 18,400 એટલે 33,100. સ્ટેપ 5, ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ ઇયર્સ. ગુડવિલ માટે સુપર પ્રોફિટ કેટલો આવ્યો છે, 13 આપણે ઉપરના સ્ટેપમાં ફાઇન્ડ કર્યું એ 13,100. ગુડવિલ આપણને કીધું હતું 3 વર્ષની, આપણે નીચે રીડ કરી હતી એડિશનલ ઇન્ફોર્મેશન. જુઓ અહીંયા અમાઉન્ટ ઓફ ગુડવિલ ઓન ધ બેસિસ ઓફ 3 યર્સ, પરચેસ ઓન ધ બેસિસ ઓફ 3 યર્સ, 3 વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાની કીધી છે. 13,100 × 3 = 39,300. તમને ગુડવિલ મળી જશે. દરેક સમમાં 5 સ્ટેપ જ ફોલો કરવાના છે ગુડવિલ માટે, બાકી કંઈ છે નહીં, સાવ ઇઝી ચેપ્ટર છે.